चरोणी वस्ती समस्याओं ने नोतरी रही है, जेमा नगरपालिका विस्तार में वधती वस्ती कारण खुली गटरो और पीवाना पानी की समस्या दिवसे दिवसे वधी रही है। नवसारी पालिका में पण एवा ज प्रकार की परिस्थिति उभी थई छे। समस्या 20 वर्ष जूनी छे, परंतु निवारण आज सुधी नथी आव्यो, जेने लईने लोको समस्यानो सामनो करवा मजबूर बन्या छे। नवसारी नगरपालिका ने महानगरपालिका बनावानी दिशा में आगळ लई जवानी कामगीरी शहेरना स्थानिक नेताओं द्वारा करवामां आवी छे। नगरपालिका ने विस्तरण करवा माटे 8 ग्राम पंचायतों और 1 नगरपालिका नो उमेरो करी 2 लाख नी वस्ती धरावता नवसारी नगरपालिका ने 3.5 लाख जेटली वस्ती थी करी देवामां नवा समाविष्ट विस्तारों में, जेमां विजलपुर नगरपालिका विस्तार में लोकोनी समस्या वधु वणसी छे। शहेरी विस्तार ने नगरपालिका विस्तार में जोड़ी देवामां आव्यो छे, परंतु स्थानिक समस्यानो निवेड़ो आवी शक्यो नथी। शहर में केटलाक विस्तारों में खुली गटरो 20 वर्षो जूनी छे, पीवाना पाणी नी समस्या दिवस ने दिवसे वधी रही छे। પાણીના શાસકો અને સ્થાનિક રહીશો અને વિપક્ષના વારંવાર રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ નિરાકરણ આવી શક્યું નથી। શહેરનું વિતરણ કરવામાં આવ્યું છે, પરંતુ ગામનું વિતરણ ન થતા લોકોની સમસ્યા વધુ ને વધુ વણસી રહી છે। ખુલ્લી ગટરોના કારણે લોકો આરોગ્યના સામે સવાલો ઉભા થયા છે। મચ્છરજન્ય રોગ અને પ્રાણીજન્ય રોગોના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। નેતાઓના કાને વાતો મૂકવા છતાં સમાધાન ન હતા, લોકોમાં રોષની લાગણી જન્મી છે, સામે ચૂંટણીએ લોકો વિરોધ કરવા મજબૂર બન્યા છે। રજૂઆત મુજબ સર્વે કરવામાં આવે છે અને જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં વિસ્તારની કામગીરી હાથ ધરવામાં આવે છે। હાલ સરસ્વતી નગરમાં ડ્રેનેજ પાઇપલાઇનની કામગીરી ચાલુ છે, 20 લાખના ખર્ચે એ એમની રજૂઆત હતી અને સ્થાનિક લેવલે સર્વે કરી જરૂરિયાત મુજબની પાઇપલાઇનની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। કેટલાક જે વિસ્તારો છે એમાં પણ આવી રજૂઆત કરી હતી, પણ અત્યાર સુધી કામો નથી થયા, તો લગભગ જ્યાં પણ રજૂઆત આવી હશે ત્યાં સ્થળ તપાસ કરી સર્વે કરી જો જરૂરિયાત જણાય તો એ લાઈનને બદલવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જે 2018ની અંદર જે ચૂંટણી થઈ હતી એમાં ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળવાના કારણે અમે જે શાસન પર બિરાજમાન થયા હતા, એ પછી લોક ઉપયોગી રસ્તા પાણી ગટરના ખૂબ જ સારા એવા કામો કર્યા છે, અને ખાસ જે વિજલપુર શહેર અને જલાલપુર જનતાની માંગ હતી રેલવે ઓવરબ્રિજની, તો એનું પણ ખાતમુહૂર્ત થઈ ગયું છે અને આવનારા દિવસોની અંદર એ કામ પણ પૂર્ણ થશે અને લગભગ એમાં 40,000 થી 50,000 લોકોને લાભ થાય એવું છે। અને જે કામો કર્યા છે એના આધારે અમને વિશ્વાસ છે કે આવનારી જે નગરપાલિકાની ચૂંટણી છે એમાં વિજલપુર અને નવસારી શહેરમાં સ્પષ્ટ બહુમતી ભારતીય જનતા પાર્ટીની આવશે, અને જે એકત્રીકરણ થયું છે તેમાં જે નવસારીની સાથોસાથ વિજલપુર શહેર પણ વિકાસને હરણફાળ ભરશે એવી અમને આશા છે। પાછલા 5 વર્ષમાં નવસારી નગરપાલિકામાં જે સમસ્યાઓ છે તેમાં મુખ્યત્વે ગટરની સમસ્યા છે, પીવાના પાણીની સમસ્યા છે, અને સ્વચ્છતામાં આપણે તકલીફો ઊભી થઈ છે। આપણે જ્યારે બહાર નીકળીએ છીએ ત્યારે જોઈએ છે કે ગલી ગલીએથી ગટરના જે પાણી છે તે રસ્તા પર વહી જાય છે। આ લોકોએ વરસાદી ગટરમાં પણ ડ્રેનેજના કનેક્શન નાખી દીધા છે, જેના લીધે બધું જ ચોકઅપ થઈ જાય છે અને તેમાંથી પણ પાણી મહોલ્લામાં અને શેરીઓમાં ફરી વળે છે। પીવાના પાણીમાં પણ ડોળું પાણી આવે છે, તેની મુખ્ય સમસ્યા એ જ છે કે ડ્રેનેજના કનેક્શન આ લોકોએ પીવાના પાણીની સાથે જ મૂકી દીધા છે અને જ્યાં પણ લીકેજ થાય છે તો એ ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે, અને આપણે જે પૂરતા ફોર્સમાં પાણી નવસારી શહેરમાં મળવું જોઈએ તે પણ અત્યાર સુધી આ લોકો આપી નથી શક્યા। સ્વચ્છતાની વાત કરીએ તો 4 વર્ષ પહેલાં આપણે પહેલા ક્રમે આવતા હતા, અત્યારે તમે નવસારી શહેરમાં બહાર નીકળો તો જોશો કે ઠેર ઠેર કચરાના ઢગલાઓ પડ્યા છે, અને આ બધી જે મુખ્ય પ્રજાને જે સમસ્યાઓ છે તેને દૂર કરવામાં સત્તાધીશો સદંતર નિષ્ફળ ગયા।